કોરોના વાયરસનો કહેર યથાવત રહેવા પામ્યો છે. ભારતમાં પણ 1071 કેસ પોઝિટિવ થયા છે અને નવા આજે 47 કેસ પોઝિટિવ અને વધુ 2 લોકોના મોત થતાં કુલ 29 લોકોના મોત નિપજ્યા છે. દુનિયાભરમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. 7,23,345 કેસ નોંધવા પામ્યા છે પોઝિટિવ અને 33,993 લોકોના મોત નીપજ્યા છે, જેમાંથી 1,51,809 લોકોના પોઝિટિવ કેસમાંથી રિકવર થયા છે. આમ કોરોના વાયરસનો કહેર યથાવત રહેવા પામ્યો છે. ભારતમાં પણ કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે, ત્યારે પોલીસે કડક કાર્યવાહી કરી અને લોકડાઉનનો ચુસ્ત અમલ કરાવી રહ્યા છે. ત્યારે લોકોએ પણ પોતાના ઘરમાં જ બેસી રહેવું જોઈએ અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જોઈએ. આ એક જ ઉપાય છે કોરોના વાયરસને અટકાવવાનો, દેશ બચાવવાનો. રાપરમાં લોકડાઉનનો ભંગ કરનારની ખેર નહીં. કચ્છમાં કોરોના કહેર વચ્ચે લોકોને ઘરમાં રહેવું પડે, વારંવાર લોકડાઉનના કાયદાનો ભંગ કરી રહ્યા છે. ત્યારે બોર્ડર રેન્જ આઈજી સુભાષ ત્રિવેદી, પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા પરીક્ષિત રાઠોડ અને ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક કેઝી ઝાલાની સૂચનાથી રાપર શહેરમાં પોલીસ ઇન્સ્પેક્ટર RM વસાવાએ લોકડાઉનના કડક અમલ માટે તંત્રને એલર્ટ કરી દીધું છે. લોકો વારે ઘડીએ ખરીદી કરી રહ્યા છે ત્યારે શહેરમાં રખડતા અને વારંવાર કાયદાનો ભંગ કરતાઓની સામે આજથી જ કડક કાર્યવાહી કરવામાં આવશે. ડ્રોન કેમેરા દ્વારા શૂટિંગ કરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. શહેરમાં આડેધડ કરતા વાહન પાર્કિંગ, લોકોના ફોટોગ્રાફ અને વિડીયો ઉતારીને પગલાં લેવામાં પણ આવશે. આજે ડ્રોન દ્વારા શહેરના મુખ્ય માર્ગો, બસ સ્ટેશન, અયોધ્યાપુરી, નદી દરવાજા, નાકા પાસે તેમજ બહારના વિસ્તારોમાં શૂટિંગ કરવામાં આવ્યું હતું. ડ્રોનના શૂટિંગથી લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો.